આજે હું તમારી સમક્ષ ઝટપટ બની જાય એવી સુગર ફ્રી સ્વીટ રેસીપી મિલ્કી ડેટ્સ રોલ લઈને આવી રહી છું. તો ચાલો માણીએ મિલ્કી ડેટ્સ રોલ. રેસીપી માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ આ પ્રમાણે છે: ખજૂર, ઘી, દૂધ, મિલ્ક પાવડર, રોઝ એસેન્સ, બદામ, કાજુ, ઇલચી પાવડર અને ટોપરાનો ખમણ. હવે આપણે રેસીપી બનાવવાની સ્ટાર્ટ કરશું. તેના માટે મેં ખજૂરના ઠળિયા કાઢી અને આ રીતે ખજૂરને મિક્સરમાં ગ્રાઇન્ડ કરવાની છે. અહીંયા મેં એકદમ પોચી ખજૂર લીધી છે, તેથી તે સરસ ગ્રાઇન્ડ થઈ જશે. હવે તેને ગ્રાઇન્ડ કર્યા બાદ આ રીતે તેની પેસ્ટ રેડી થશે એકદમ. આ રીતે કરવાથી ખજૂરનું જે મિશ્રણ તૈયાર થાય છે તે એકદમ સરસ તૈયાર થાય છે. હવે એક પેનમાં થોડું ઘી લઈ અને તેમાં આપણે પહેલાં બધા ડ્રાયફ્રૂટ્સ રોસ્ટ કરવાના છે. આ ઘી એકદમ ગરમ થાય પછી જ તેમાં ડ્રાયફ્રૂટ્સ એડ કરવા. સૌથી પહેલાં તેમાં બદામની કતરણ એડ કરવી અને બદામની કતરણને ખૂબ જ ધીમા તાપે અને હલાવતા રહીને રોસ્ટ કરવાની છે. હવે આ બદામ રોસ્ટ થઈ જાય ત્યારબાદ એ બદામની અંદર જ આપણે કાજુ એડ કરવાના છે. બદામ થોડીક રોસ્ટ થાય એટલે કાજુ જ નાખી દેવા, એટલે બંને સાથે સરસ રોસ્ટ થઈ જાય છે. હવે આ બંને રોસ્ટ થઈ ગયા બાદ તેમાં ટોપરાનું છીણ નાખી અને તરત જ ગેસ બંધ કરી દેવો. ટોપરાનું છીણ તરત જ લાલ થાય છે એટલે ખૂબ જ ધ્યાન રાખવું. હવે આ બધું આપણે એક ડીશમાં કાઢી લેશું. હવે આપણે એ જ પેનમાં ફરીથી થોડું ઘી મૂકી અને ખજૂર સાતળવાનું છે. આ ખજૂર સાતળવા માટે આપણે ઘી થોડુંક જ લેવું. હવે આ ઘી એકદમ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં ખજૂર નાખવાનું છે. આપણે જે ખજૂરની પેસ્ટ રેડી કરી છે હવે તે એમાં એડ કરી દઈશું. આ ખજૂર સાતળતી વખતે ખૂબ જ ધીરા તાપે અને ફક્ત 4-5 મિનિટ જ ખજૂર સાતળવાનું, નહીંતર ખજૂર ખૂબ જ કડક થઈ જશે. અને ઘીનું પ્રમાણ પણ ખૂબ જ ઓછું લેવું. જો ઘી વધારે હશે તો ખજૂરમાંથી ઘી બહાર આવશે. હવે આપણું આ ખજૂર સતળાઈ ગયું છે, તેને આપણે એક ડીશમાં કાઢી લેશું. ડીશમાં કાઢ્યા બાદ ખજૂરને આ રીતે આપણે આવી રીતે પાથરી દેવાનું, તેથી ખજૂર તરત જ ઠંડુ થઈ જાય. હવે આ ખજૂર ઠરે ત્યાં સુધી આપણે એક મિલ્ક પાવડરનો ડો રેડી કરવાનો છે. તેના માટે લગભગ મેં અહીંયા 50-60 ગ્રામ જેટલો મિલ્ક પાવડર લીધો છે. હવે આ મિલ્ક પાવડરમાં આપણે દૂધ એડ કરવાનું છે અને દૂધ એડ કરતાં આપણે ખૂબ જ ધ્યાન રાખવાનું છે અને તેમાં થોડું થોડું ચમચી વડે જ દૂધ એડ કરવું, તેથી મિલ્ક પાવડર ખૂબ જ ઢીલો ન થઈ જાય. હવે આ મિલ્ક પાવડરનો ડો રેડી થઈ જાય ત્યારબાદ તેમાં આપણે રોઝ એસેન્સ એડ કરશું અને આ રોઝ એસેન્સના 1-2 ટીપા જ નાખવા, એ ખૂબ જ ધ્યાન રાખવું. હવે આ રોઝ એસેન્સ નાખ્યા બાદ આપણો ડો રેડી થઈ જાય એમાં ત્યારે એમાં આપણે 1-2 ટીપા ઘીના નાખશું. આપણું ખજૂરનું સ્ટફિંગ ઠંડુ થઈ ગયું છે. હવે આપણે તેમાં રોસ્ટ કરેલા કાજુ બદામ અને ટોપરાનું ખમણ નાખીશું અને આ નાખ્યા બાદ તેને બરાબર મિક્સ કરી લેવું. બને તો ચમચીથી, તમને ન ફાવે તો હાથ વડે જ આ સ્ટફિંગને રેડી કરી લેવું, એટલે તેમાં કાજુ બદામ અને બધું બરાબર મિક્સ થઈ જાય. હવે આ થઈ ગયા બાદ તેમાં થોડોક આપણે ઇલચી પાવડર નાખશું. ઇલચી પાવડરથી સ્વાદ તો સરસ જ આવે છે, તેથી ઇલચી પાવડર નાખવો જરૂરી છે. હવે તેને સાઈડ ઉપર મૂકી અને આપણે વણવા માટે બંનેના આ રીતે બોલ્સ તૈયાર કરી લઈશું. સૌ પ્રથમ ખજૂરના બોલ્સને આપણે પ્લાસ્ટિક ઉપર મૂકી અને આ રીતે હાથેથી થોડુંક ફોડું કરી અને તેનો રોટલો વણવાનો છે. જો તમને ખજૂર એવું લાગે કે ચોટે છે તો તમે થોડું ઘી લગાડી શકો છો. અને આ રીતે પ્લાસ્ટિક ઉપર વણવાથી રોટલો સરસ વણાય છે. હવે આપણો ખજૂરનો રોટલો તૈયાર છે. તે જ રીતે આપણે મિલ્ક પાવડરનો ડો પણ જે તૈયાર કર્યો છે તેને પણ આ રીતે આપણે રેડી કરશું. મિલ્ક પાવડરનો ડો જો તમે ન વણી શકો તો તેને
થોડોક હાથેથી પહેલે થેપી લેવો અને પછી તેને વેલણ વડે વણવું. હવે આપણા બંને રોટલા તૈયાર છે. હવે આપણા બંને રોલ રેડી થઈ ગયા બાદ તેને ફરીથી પ્લાસ્ટિક ઉપર લઈ લેવા. સૌ પ્રથમ આપણે નીચે ખજૂરનો રોટલો રાખો અને ત્યારબાદ તેની ઉપર આપણે મિલ્ક પાવડરનો રોટલો મૂકી દેવો. આ બંને રોટલા એકબીજા ઉપર મુકાઈ જાય ત્યારબાદ તેને હલકા હાથે એકવાર ફરીથી વેલણ ફેરવી દેવું અને એ વેલણ ફેરવાઈ જાય ત્યારબાદ તેને પ્લાસ્ટિક ઉપર જ મૂકીને રોલ વાળવાનો છે. અને આ રોલ વાળતા ખૂબ જ ચોકસાઈપૂર્વક કરવું પડે છે. આ રોલ એકદમ ટાઈટ વાળવાનો હોય છે એટલે તેને પ્લાસ્ટિક સાથે જ વાળતા જવું પડે છે અને પ્લાસ્ટિક આ રીતે પાછળથી હટાવતા જાઓ અને રોલ વાળતા જાઓ. આ રોલ વળાઈ જાય ત્યારબાદ તેને આપણે 10-15 મિનિટ ફ્રીજમાં મૂકવાનું હોય છે એટલે તેને કટ કરવામાં ખૂબ જ સરળતા રહે છે. હવે આપણો ઓલમોસ્ટ રોલ વળાઈને રેડી છે. આપણે તેને એકવાર આ રીતે ચકલા ઉપર જ કરી લઈશું તેથી એકદમ સરસ રોલ વળી જાય છે. હવે આપણે તેને પ્લાસ્ટિકમાં રેપ કરીને 15-20 મિનિટ જેટલો ફ્રીજમાં મૂકી દેવું. આ ફ્રીજમાં મૂક્યા બાદ આપણો રોલ રેડી છે. હવે તેને આપણે કટ કરી લેશું. આ રીતે કટ કર્યા બાદ આપણા રોલ રેડી થઈ જશે. ફ્રેન્ડ્સ, તૈયાર છે કોઈ પણ ઝંઝટ વગર અને ઝડપથી બની જાય તેવા મિલ્કી ડેટ્સ રોલ. આપ પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને તેના રિવ્યૂ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. થેન્ક્સ. બાય બાય.